ઇસ્લામ ધર્મના સ્થાપક વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ બદલ મુસ્લિમ સમાજ દ્વારા સોનગઢ અને તાપી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં શાંતિ, અમન, એકતા અને ભાઈચારાનો શુભ સંદેશ આપનાર એવા ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય શબ્દો બોલનાર મહંત રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી જેલના સળિયા પાછળ ઢગલવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી કલેક્ટર કચેરી અને સોનગઢ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા પ્લેકાર્ડ લઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવે છે અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે બિન સાંપ્રદાયિક બંધારણ એ સમગ્ર વિશ્વમાં આપણને ગૌરવ અપાવે છે, પરંતુ છાસવારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અન્ય ધર્મ માટે જાહેરમાં અશોભનીય અશબ્દો બોલનાર દેશની શાંતિને પલીતો અચામવાનું કૃત્ય કરતા હોય છે. આજ રોજ સોનગઢ મામલતદાર ઓફિસ કે અંદર મેં સોનગઢ કે તમામ મુસલમાન માં મસ્તુરાત કે સાથ જમા હુએ થે, જો હમારે નબી આકર અહમદ સલ્લલ્લાહ અલૈહિ વસલ્લમ પર મહાન રામગીરીને જો અપશબ્દ કહે હૈ ઓર આપકી શાન મેં જો ગુસ્તાખી કી હૈ વો હમારી લાગણી કો બહોત ડુબાતા હૈ. ઇસલિયે હમ લોગ યહાં પર સબ જમા હુએ તાકે મામલતદાર સાહેબ કે પાસ એક આવેદન પત્ર દે, પૂરે સોનગઢ કે મુસલમાન જમા હોકર આવેદન પત્ર દે ઓર હમારી સરકાર સે યહી ગુજારિશ હૈ કે ઉસકો જલ્દ સે જલ્દ જેલ કી સલાખો કે પીછે ડાલા જાય ઓર ઉસકો સજા સુનાઈ જાય તાકે દૂસરી મરતબા યે દેશ બિન સાંપ્રદાયિક દેશ હૈ, ઇસમે હર મઝહબ કે લોગ જીતે હૈ ઓર હર મઝહબ કે લોગ અપને અપને મઝહબ કો પાલતે હૈ, તો હમ ભી એક મુસલમાન હૈ, હમ ભી કો ભી અધિકાર હૈ કે હમ અપને મઝહબ કો ફોલો કરે ઓર હમ કિસી મઝહબ કે બારે મેં બુરા નહીં કહેતે ઓર હમારે ઇસ્લામ ને હમારી શરિયત ને હમકો ઇજાજત ભી નહીં દી કે હમ કિસી મઝહબ કે બારે મેં બુરા કહે, બલકે વો ગુના કરાર દિયા ગયા કે હમ કિસી મઝહબ કે બારે મેં બુરા કહે, કિસી બુત કે બારે મેં હમ બુરા કહે યે હમારે મઝહબ મેં ઇસકો ગુના કરાર દિયા ગયા. મગર બહોત સારે લોગ એસે હોતે હૈ જો દુનિયા મેં ફસાદ ફેલાને કા કામ કરતે યે ફસાદી હી હોતે ઓર યે ફસાદી ફેલાતે હૈ, ઇનકી નસલો મેં ફસાદ હોતા હૈ, તો યે લોગ ફસાદ ફેલાતે હૈ ઓર ફિર મુસલમાનો કો પરેશાની હોતી હૈ, એસે શબ્દ બોલે જાતે હૈ જિસસે મુસલમાનો કો પરેશાની હોતી હૈ, તો આજ હમ સબ જમા હોકર કે યહાં પર મુસલમાન સારે જમા હુએ ઓર મામલતદાર સાહેબ કે પાસ આવેદન પત્ર દેને કે લિયે આયે થે ઓર મામલતદાર સાહેબ ને ભી હમારી બહોત અચ્છી તરહ સે ખાતિરદારી કી, માશાઅલ્લાહ વો ભી તારીફ કે લાયક હૈ ઓર ઉને હમકો આશ્વાસન દિયા હૈ કે ભાઈ વો જલ્દ સે જલ્દ હમારે જો રજૂઆત હૈ વો સરકાર તક પહોંચાયેંગે. અલ્હમ્દુલિલ્લાહ તાલુકાના સૌ કોંગ્રેસ અસો મુસ્લિમ સમાજના આગેવાનો આજરોજ કલેક્ટર કચેરી 11 ખાતે ઉપસ્થિત રહ્યા છે અને મૂળ એમની રજૂઆત એ જ છે કે 15 ઓગસ્ટ 78 આપણા આઝાદ દિન પર્વ જે હતો તે જ દિવસના રોજે નાસિક જિલ્લાની અંદર મહંત રામગીરી મહારાજ નામના વ્યક્તિએ જેમણે ઇસ્લામ ધર્મની સ્થાપના કરી, જેમણે દુનિયાને પ્રેમ, સદભાવ, ભાઈચારાનો સંદેશો આપ્યા, એવા મોહમ્મદ પયગંબર સાહેબ વિશે અભદ્ર અને અશોભનીય જે ભાષાનો પ્રયોગ કરે છે એનાથી દેશના તમામ મુસ્લિમ સમાજની લાગણી દુબાઈ છે, મુસ્લિમ સમાજ સિવાયના અન્ય સમાજની પણ લાગણી દુબાઈ છે. આ મહંત મહારાજની વિરોધમાં મહારાષ્ટ્રની અંદર જુદા જુદા ઓછામાં ઓછા 10 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે, પરંતુ દુઃખ એ બાબતનું છે કે આજે 15 દિવસ વીતી ગયા છે જે મહારાજ પર 10 પોલીસ સ્ટેશન પર ગંભીર કલમો સાથેની FIR નોંધાઈ હોય, તેમ છતાં સરકાર એમની ધરપકડ કરતી નથી. જે માણસ અત્યારે જેલમાં હોવો જોઈએ, પરંતુ એવું લાગે છે કે આ સરકાર એને મહેલમાં રાખી રહી છે અને એને કોઈપણ પ્રકારે કાર્યવાહી કર્યા વગર એ આજે પણ બિંદાસ ટીવી મીડિયાને કે જાહેર પ્રવચન કરી રહ્યો છે. આવા વ્યક્તિથી સમાજની લાગણી વધુ દુબાય છે અને સરકાર એક તરફ જ કામ કરે છે કે એક ચોક્કસ કોમનો કોઈ વ્યક્તિ કોઈક ભૂલ કરે તો એની સામે કડક કાર્યવાહી કરે અને બીજા કોઈ કરે તેની સામે ન કરે, એ નીતિ રીતે સરકારની જે નીતિઓ ચાલી રહી છે એની સામે લોકોને રોષ છે. મુસ્લિમ સમાજ એનાથી ખૂબ દુઃખી છે, એટલે જ આજે તાપી જિલ્લા જે આમ તો આદિવાસી સમાજનો બહુલ વિસ્તાર છે, તેમ છતાં તમે જોઈ શકો છો કે મુસ્લિમ સમાજના સૌ આગેવાનો એક સાથે સમાજના હિતમાં, પોતાના ધર્મના હિતમાં ભેગા થઈને આજે કલેક્ટરશ્રીને રજૂઆત એ જ કરી કે તાત્કાલિક આવા મહંત રામગીરી મહારાજ કે જે ભલે ધાર્મિક વડો કહેવાતો હોય
પરંતુ એની ભાષા અને એની નિર્દેશિત એમ લાગે છે કે ધાર્મિક નથી, અધાર્મિક માણસ છે, તેવા માણસને તાત્કાલિક સરકાર જેલના સળિયા પાછળ મૂકે એવી માંગણી સાથે આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ તાપી જિલ્લા રજૂઆત કરી છે. આવા કૃત્ય કરનાર માત્ર નામના જ ધાર્મિક વડા ખરેખર અધર્મી જ હોય છે, ત્યારે સ્વતંત્ર પર્વના પવિત્ર દિવસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં મહતરામગીરી મહારાજે પોતાના જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક છે એમને વિશ્વને શાંતિ, પ્રેમ અને સદભાવનાનો સંદેશ આપી એવા સૌ મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજોમાં આદર્શ સમાન મોહમ્મદ પયંગર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દો બોલ્યા, જેનાથી દેશના સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. મુસ્લિમ સમાજ દ્વારા મહતરામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી સાથે દેશના જુદા જુદા જિલ્લાઓમાં વહીવટીતંત્રને આવેદનપત્ર તેમજ પોલીસ FIR નોંધી વિરોધ દર્શાવવામાં આવી રહ્યું છે. સાદિક પઠાણ સાથે મનીષ નાનચંદાની, હિન્દ TV ન્યૂઝ, તાપી.